करिए तो कांग्रेस नेता राहुल गांधी आवतीकाले सूरत आवशे। मानहानि केस में सूरत सेशन्स कोर्ट में अरजी करशे। अगाउ चीफ जुडिशियल कोर्टे बे वर्षनी सजा फटकारी हती। राहुल गांधीए कोर्ट समक्ष जामीन लीधा हता। चुकादा सामे सूरत सेशन्स कोर्ट में अरजी हवे करशे। तो आवतीकाले सवारे 10 वागे सूरत एरपोर्ट आवशे अने त्यांथी सीधा कोर्ट पहोंचशे। राहुल गांधीनी साथे अभिषेक मनु संघवी अशोक गहलोत सहित गुजरात नेताओं पण हाजर रहेशे। 10 वागे एरपोर्ट पर राहुल गांधी आवशे अने एरपोर्ट थी सीधा कोर्ट जशे। राहुल गांधी आवतीकाले सूरत आवाना छे। ऑनलाइन पर संवाददाता कीर्तेश जोड़ायेला छे। कीर्तेश, जे प्रमाणे आवतीकाले मानहानि केस में राहुल गांधी सूरत आवाना छे, शुं वधु विगत? बिल्कुल मित्तल, जे प्रकारे सूरत नी कोर्ट में राहुल गांधी सामे बदनक्षी नो केस हतो, केस में તેમને દોષિત ઠેરવી અને સુરત કોર્ટના ગેરરસ્તે સજા આપવામાં આવી છે। જો કે આ કેસમાં તેમને તાત્કાલિક જામીન આપવામાં આવ્યા હતા, પણ 1 મહિનાની અંદર આ કેસમાં અપીલમાં જવા અથવા તો વધુ જામીન માટેની વાત કરવામાં આવી હતી। ત્યારે આવતીકાલે ફરી એક વખત સુરતમાં ખાતે કોર્ટમાં રાહુલ ગાંધી હાજર રહે તેવી શક્યતાઓ છે। ખાસ કરીને સુરત કોર્ટમાં આવતા પહેલા સુરત એરપોર્ટ પર ઉતરશે, 10 વાગ્યાના ટાઈમે ઉતર્યા બાદ સુરત કોર્ટમાં આવશે। અને જે પ્રકારે સુરત નીચલી કોર્ટમાં કેસ હતો, હવે ઉપલી કોર્ટમાં જે પ્રકારની આ કાર્યવાહી છે તેને લઈને ચીફ કોર્ટમાં તેમને સજા કર્યા બાદ હવે જ્યુડિશિયલ કોર્ટમાં તેઓ આવતીકાલે અપીલમાં જશે। કહી શકાય છે કે પોતાના જે જામીન છે, જામીન રદ કરાવી તેઓ લાજપોર ખાતે પહોંચે તેવી શક્યતાઓ પણ પ્રબળ બની છે। જોકે રાહુલ ગાંધી જે પ્રકારે સુરત આવવાના છે તેને લઈને ગુજરાતભરના તમામ દિગ્ગજ નેતાઓ વારાફરતી સુરત પહોંચવાની કામગીરી શરૂ કરી છે। ખાસ કરીને રઘુ શર્મા હોય, અમિત ચાવડા હોય, તે તમામ નેતાઓ છે ધીરે ધીરે સુરત પહોંચી રહ્યા છે। અને આવતીકાલે ફરી એક વખત રાહુલ ગાંધી જયારે સુરત કોર્ટમાં પહોંચે ત્યારે એરપોર્ટથી સુરત કોર્ટ વચ્ચે શક્તિ પ્રદર્શન પણ કરવામાં આવશે। બિલકુલ કીર્તેશ, આભાર સમગ્ર માહિતી બદલ। તો આવતીકાલે ફરી એકવાર રાહુલ ગાંધી સુરત આવવાના છે, 10 વાગે એરપોર્ટ પર આવશે। મહત્વના સમાચારની વાત કરીએ તો ડાંગ જિલ્લા ભાજપ પ્રમુખે રાજીનામું આપી દીધું છે। ભાજપ જિલ્લા પ્રમુખ દશરથ પવારનું રાજીનામું, પ્રમુખ પદેથી સ્વૈચ્છિક રીતે રાજીનામું આપ્યું। ડાંગ જિલ્લામાં આંતરિક ખેંચતાણમાં રાજીનામું આપ્યાની ચર્ચા હાલ ચાલી રહી છે। પ્રમુખ પદેથી સ્વૈચ્છિક રીતે રાજીનામું ધારી દીધું છે ભાજપ જિલ્લા પ્રમુખ દશરથ પવારનું રાજીનામું। ભરૂચની વાત કરીએ તો ભરૂચ જીઆઈડીસીમાં કંપનીમાં મોટો ખુલાસો થયો છે, જેમાં પ્લાસ્ટિક કંપનીમાં માચીસથી આગ લગાવાઈ હતી। આગ લગાડનાર સિક્યોરિટી ગાર્ડ મનોજ વકેરેની અટકાયત કરાઈ છે। 22 માર્ચે નર્મદા પેકેજિંગ આશાપુરા ટ્રેનિંગમાં આગ લાગી હતી। આગની ઘટનામાં 11 કરોડથી વધારેનું નુકસાન થયું હતું। આગની ઘટના બાદ કંપની માલિકે ફરિયાદ નોંધાવી હતી। ઘટના સમયે 11 કર્મચારીઓ હતા, સમયસર બહાર ન નીકળ્યા હોત તો મોટી જાનહાની થઈ શકી હોત। આગ લગાડ્યા બાદ સિક્યોરિટી ગાર્ડે જ ફાયર ટીમને ફોન કર્યો હતો, જ્યારે નવા આવેલા સિક્યોરિટી ગાર્ડ મનોજ વકેરે ફેક્ટરીમાં કેમ આગ તેઓએ લગાડી, અન્ય કોઈની સંડોવણી છે કે નહીં તેની તપાસ શરૂ કરાઈ છે। સુરતમાં ટીખળખોરે ફાયર વિભાગને કેક માટે કોલ કરી અને એપ્રિલ ફૂલ બનાવ્યા છે। ફેક કોલ કર્યો છે અને એપ્રિલ ફૂલ બનાવ્યા છે। અજાણ્યા મોબાઈલ નંબર પરથી ફાયર કંટ્રોલ રૂમમાં એક કોલ આવ્યો હતો અને કહ્યું કે નાનાપુરમાં ભંડારીવાડ વિસ્તારમાં આવેલા તેમના મકાનમાં એક હાથી ઘૂસી ગયો છે। કોલ મળતાની સાથે સ્ટેશનની 3 ગાડીઓ સહિતનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો, પરંતુ તપાસ કરતા ફાયર વિભાગને અહીં કંઈ મળ્યું ન હતું। મકાન માલિક મોહમ્મદ અનસે જણાવ્યું કે એક હાથી તેમના ઘરમાં ઘૂસી ગયો હતો, પરંતુ બાદમાં તેમનો માલિક આવી અને પરત લઈ ગયો હતો। મકાન માલિક દ્વારા ટીખળખોરી કરવા ફાયર વિભાગને કોલ કર્યો હોવાની શંકા જતા પોલીસે તપાસ શરૂ કરી છે। રાજકોટ જિલ્લા સહકારી બેંકના કર્મચારીનું અપહરણ કરી લૂંટ કરનાર આરોપીઓ પોલીસ સકંજામાં આવ્યા છે। પીપળવામાં સહકારી બેંકમાં પટાવાળા તરીકે ફરજ બજાવતો યુવાન સાંજે નોકરી પૂર્ણ કરી જૂનાગઢ પોતાના ઘરે જતો હતો, જ્યાં રસ્તામાં પેઢલા ગામ નજીકથી કારમાં આવેલા અજાણ્યા શખ્સોએ તેનું અપહરણ કર્યું અને મોબાઈલ, સોનાની ચેઇન, રોકડ રૂપિયાની લૂંટ ચલાવી ધમકી આપી। યુવકને રસ્તામાં ઉતારી ફરાર થયા હતા, જે મામલે ફરિયાદ નોંધાતા પોલીસે અપહરણ લૂંટનો ભેદ ઉકેલી 5 આરોપીને પકડી પાડ્યા છે।
मोरबी में खनिज माफियाओं पर सौथी मोटी रेड, जिला इतिहास में स्टेट मॉनिटरिंग सेल नी आ सौथी मोटी रेड। हळवदना चाळद्रा गाम में एसएमसी ना दरोड़ा हता, रॉयल्टी वगर नी रेती मापवा खनिज विभाग नी टीम पहुंची, जारे स्थल पर थी 7 हिटाची मशीन, 15 डंपर, बाइक, कार मळी अने करोड़ों रूपियानो मुद्दा माल जप्त करायो छे। कोरोना की लहर सामे जंग लड़वा माटे जूनागढ़ की जीएमईआरएस सीविल हॉस्पिटल सज्ज छे। हॉस्पिटल में 1000 थी वधारे आईसीयू बेड साथ कोरोना वोर्ड तैयार करायो छे अने जो वधारे जरूर पड़े तो 2 वोर्ड रिजर्व राखवामां आव्या छे। हॉस्पिटल में मिनी ऑक्सीजन सिलिंडर अने 250 थी वधारे ऑक्सीजन प्लांट पण सक्रिय कराया छे। लिक्विड ऑक्सीजन संग्रह करवा माटे मोटी टैंक कार्यरत कराई छे। हॉस्पिटल में आरटीपीसीआर लैब पण कार्यरत छे। तमाम प्रकार की दवा, ऑक्सीजन अने इंजेक्शन सहित की दवा पूरतो जत्थो स्टॉक करायो छे। तो कोरोना की संभावित लहर सामे जंग जीतवा जूनागढ़ आरोग्य तंत्र तैयार छे। अपनी पास 378 वेंटिलेटर्स छे, 250 वधारेनी कैपेसिटीनो ऑक्सिजन प्लांट अपनी पास छे। ऑक्सिजन लिक्विड ऑक्सिजन स्टोर करी सके एवी अमारी पास लिंडेनी टैंक छे। ए सिवाय ऑक्सिजन कॉन्सन्ट्रेटर दवानो जत्थो अने 100 वधारे आईसीयू बेड रेडी छे। क्यारे भी दर्दीने क्यांय पण रिफर करवानुं थाय तो ऑक्सिजन सिलिंडर, मूवेबल ऑक्सिजन सिलिंडर ए, बी अने डी टाइपना अमारी पास अवेलेबल छे। एटले कंई पण एवुं थाय तो जाहेर जनताने કોઈપણ ઇમરજન્સીમાં પહોંચી વળવા માટે જીએમઆરએસ જનરલ હોસ્પિટલ સક્ષમ છે। નીતા મુકેશ અંબાણી કલ્ચરલ સેન્ટરનો પ્રારંભ થયો, દેશ વિદેશની અનેક મોટી હસ્તીઓએ હાજરી આપી। આ કલ્ચરલ સેન્ટરમાં સંસ્કૃતિ અને કળા એક મંચ પર જોવા મળ્યા। આ છે આધુનિક ભારતનું સૌથી એડવાન્સ કલ્ચરલ સેન્ટર। રિલાયન્સ પરિવારની દેખરેખમાં તૈયાર થયેલા આ કલ્ચરલ સેન્ટરનું શુક્રવારના રોજ દેશ દુનિયાની જાણીતી હસ્તીઓની ઉપસ્થિતિમાં ઉદઘાટન થયું હતું। કાર્યક્રમની આગેવાની રિલાયન્સ ફાઉન્ડેશનના ચેરપર્સન નીતા અંબાણી અને રિલાયન્સ રિટેલ વેન્ચર્સના નિર્દેશક ઈશા અંબાણીએ કરી હતી। ઉદઘાટન સમારોહમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીના ચેરમેન મુકેશ અંબાણી પણ ઉપસ્થિત રહ્યા હતા। શુક્રવારે ઉદઘાટન બાદ નીતા મુકેશ અંબાણી કલ્ચરલ સેન્ટરમાં રંગારંગ કાર્યક્રમ સતત યોજાઈ રહ્યા છે। આ અંતર્ગત સાંસ્કૃતિક કલ્ચરલના સૌથી મોટા સેન્ટરમાં નીતા અંબાણીએ પોતે ઉદઘાટન સમારોહમાં પરફોર્મ કર્યું। તેમણે રઘુપતિ રાઘવ રાજા રામ ગીત પર મનમોહક નૃત્ય કર્યું। નીતા અંબાણી કલ્ચરલ સેન્ટરના ઉદઘાટનના એક દિવસ પહેલા પારંપરિક રીતે રામનવમીની પૂજા કરવામાં આવી, જેમાં ઉપસ્થિત તમામ હસ્તીઓએ હાજરી આપી અને વિધિવત ભગવાનની પૂજા અર્ચના કરી। નીતા મુકેશ અંબાણી કલ્ચરલ સેન્ટર પર પૂજા અર્ચના બાદ નીતા અંબાણીએ કહ્યું કે સાંસ્કૃતિક કેન્દ્રના સપનાને સાકાર થતું જોવું મારા માટે એક પવિત્ર યાત્રા જેવું રહ્યું છે। થેન્ક યુ, ધન્યવાદ, નમસ્કાર। Today, we are in the Amrit Kaal of modern India, an auspicious time to begin a glorious new chapter for a proud, prosperous, strong and self-confident nation of 1.4 billion Indians. For Mukesh and me, the NMACC is a dream come true. For a long time, we had nurtured a dream that India should have a world-class cultural center. Hum chahte hai ki yeh aisa kendra bane jo kala, sanskruti aur gyan ki triveni ka sangam ho। આ કલ્ચરલ સેન્ટર મુકેશ અંબાણી સાથે અનેરો સંબંધ ધરાવે છે। એમણે જણાવ્યું હતું કે અમે એક એવી જગ્યા બનાવવા માંગીએ છીએ જ્યાં આપણી સંસ્કૃતિ અને વિરાસતની જાળવણી થાય, પછી એ સિનેમા જગત હોય કે પછી સંગીત નૃત્ય હોય કે નાટક, સાહિત્ય હોય કે લોકકથા। For this
arts and cultural center that Nita has gifted not only the city of Mumbai but India, it really marks India's coming of age in this new India and the new era that we have. And we now have the infrastructure to produce world-class content. We have the infrastructure to invite everybody else from the rest of the world to come to Mumbai. And with that, I hope that one day we have original shows that are produced by Indians and Mumbaiites here, and we go with a show from here to Broadway. And that is what is our wish. Incredible. Isn't that amazing? Yes, I said I'm so feeling so overwhelmed by the huge support that the cultural center is getting. ત્યારે નીતા મુકેશ અંબાણી કલ્ચરલ સેન્ટર વિશે ઈશા અંબાણીએ જણાવ્યું હતું કે આ સેન્ટરને જીવંત બનાવવા માટે એ ખૂબ ઉત્સુક હતી. આ સેન્ટર તેમના માતાના જીવન સમર્પણને સન્માન સમાન છે. વેલકમ ટુ ધ નીતા મુકેશ અંબાણી કલ્ચરલ સેન્ટર. વેલકમ ટુ વોટ વી હોપ વિલ બીકમ ઇન્ડિયાઝ ફાઇનેસ્ટ પ્લેટફોર્મ ટુ પ્રેઝન્ટ આ કલ્ચર in all its diversity and depth, a home to art and culture in all its forms, from the visual arts to the performing arts, from musical fountains to musical theatricals, from costume to canvas, from fashion to food, from conventions to celebrations, all under one roof, only at the Nita Mukesh Ambani Cultural Center. મહાનગરી મુંબઈમાં બનેલું આ હાઈટેક સેન્ટર સુવિધાઓથી સજ્જ છે. તેમાં ડાયમંડ બોક્સ, સ્ટુડિયો થિયેટર, આર્ટ હાઉસ અને પબ્લિક આર્ટ જેવી ઘણી વસ્તુઓ છે. આ કલ્ચરલ સેન્ટર ખાસ કરી અને મુલાકાતીઓને વર્લ્ડ ક્લાસ અનુભવ આપવા માટે બનાવવામાં આવ્યું છે. સમાચારમાં હાર સમય થયો છે વિરામનો.